બ્રેક બાદ આપનું સ્વાગત છે. પૈસા ફેંકો અને ડિગ્રી મેળવો, જેટલા વધુ પૈસા તે પ્રમાણે એટલી જ તમને મોટી ડિગ્રી પણ મળતી થઈ ગઈ છે. બજારમાં વ્યાપારીકરણ અત્યારે ખાસ વધી ગયું છે. જે રીતે જગદીશભાઈની વાત સાંભળી અને હિમાંશુભાઈની વાત સાંભળી, રુઝાન આપ શું કહેશો? સૌથી પહેલા તો આજે બંને પાર્ટી ઝઘડ છે, એમાં લોસ થશે આમ આદમીનો, એટલે આપણા જેવા કોમન મેનનો. હવે જેમ આમનું દલીલ હતી કે લોકો મોંઘા મોંઘું થઈ ગયું છે, એડ્યુકેશન એ સત્ય છે, એમાં કોઈ ડાઉટ નથી. એડ્યુકેશનનું બિઝનેસકરણ થઈ ગયું છે, એ બી કોઈ ડાઉટ નથી, એ આખો એક અલગ વિષય છે, હું વાત કરીશ. પણ સૌથી પહેલા મોંઘું થયું છે એટલા ડિગ્રીઓ લોકો લે છે એ ખોટી વાત છે. લોકો ડિગ્રીઓ એટલે લે છે કારણ કે એ લોકોને લાઈફમાં શોર્ટકટ જોઈએ છે. જેમ કે આપણે લાસ્ટ ટાઈમ અત્યારે દિલ્હીનો કેસ લીધો આપનો, કે આઈ થિંક મિસ્ટર તોમરે એમને કેટલી ખોટી ડિગ્રીઓ કરી. આપણે નાનો મોટો કેસ આપણે સ્મૃતિબેનનો બી જોઈ લે છે, કંઈક કે છે કે કંઈક કમ્યુનિકેશન કે ટાઈપો એરર છે, એટલે એટલે શું સત્ય આવે છે બાર. એટલે આ બધું એ લોકો એ રીતે શોર્ટકટ લઈ અને ડિગ્રી લે છે. કેપેસિટી નહી હોય પણ એને આજકાલ એડ્યુકેશન એવું છે કે તમે પીએચડી ની ડિગ્રી ના હોય તો તમે એક લેવલ પછી આગળ ના વધી શકો, અકોર્ડિંગ ટુ સિક્સ પે કમિશન કે સમથિંગ. એટલે એ લોકો પૈસા બીજેથી ગીરવી લાવીને, કારણ કે એ લોકો પીએચડી થઈ નથી શકવાના બીકોઝ ઓફ સ્ટ્રિક્ટ રૂલ્સ એન્ડ એક્ઝામ્સ ઓલ ધેટ, એટલે એ લોકો પૈસા ગીરવી લાવીને બી આ ડિગ્રી લે છે. એટલે આ અલગ અલગ પ્રકારના રૂપ છે. એટલે અલ્ટિમેટલી આ બધા રૂપ માટે તો બેઝિક જડ શું છે કે આ લોકો જે આવી રીતે ડિગ્રીઓ આપે છે ખોટી, એ લોકોને પકડી એ લોકોનો પર્દાફાશ કરવાનો છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અધરવાઇઝ યુ વિલ ઓલવેઝ. અને જે જી જવાબદારી કોની? જવાબદારી ગવર્નમેન્ટની. જી ગવર્નમેન્ટની જવાબદારી કોની? ગવર્નમેન્ટની જવાબદારી. જવાબદારી ગવર્નમેન્ટની છે. બોર્ડ લગાવી અને ધંધો કરતા હોય તો સરકારની કોઈ ફરજ જ નથી કઈ જગ્યાએ ફ્રોડ ચાલે છે, ચીટિંગ ચાલે છે, 100% વાત છે. જવાબદારી ગવર્નમેન્ટ. જગદીશભાઈ, અમદાવાદના ઘોડાસરમાં સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે, વડોદરામાં સ્ટિંગ ઓપરેશન કર્યું છે અમારા રિપોર્ટરે, આ સાથે જ સુરત અને પાટણમાં પણ સ્ટિંગ ઓપરેશન કર્યું છે. ચાર કિસ્સા આપની સામે છે, આ ઉપરાંત આપ શોધી પણ શકો છો. હવે એક્શન શું લેવામાં આવશે? 3 મહિનામાં 3 વર્ષની ડિગ્રી મળી જાય છે. પૈસા ફેંકો, ડિગ્રી મેળવો. જો ગુજરાતના અનેક સ્થાનો પર, હું માનતા છું રાજકોટના અંદર આ પ્રકારની પ્રક્રિયા ચાલતી હતી, ત્યાંના લોકલ લેવલે અધિકારીઓ એના ઉપર રેડ પાડીને એને પકડવાનું કામ કર્યું હતું. આપે સ્ટિંગ ઓપરેશન કર્યું, ચોક્કસ સરકારના ધ્યાનમાં આવશે તો 100% આ પ્રકારની પ્રવૃત્તિ કોઈ, અને બેન આવી કોઈ પ્રવૃત્તિને કોઈ પ્રોત્સાહન આપવાની નીતિ ધરાવતી કોઈ સરકાર ના હોય, એટલે 100% આપે સ્ટિંગ ઓપરેશન કર્યું, 100% સરકારના શિક્ષણ વિભાગના ધ્યાનમાં આવશે. 100% શિક્ષણ વિભાગના ધ્યાનમાં આવશે અને ભૂતકાળમાં આ કર્યું જ છે, અને આપના દ્વારા જે વાત રજૂ કરવામાં આવશે એનો સત્યતા હશે, સરકાર એના સામે પણ પગલાં લેશે. કોઈ જગ્યાએ આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવી શકાય નહીં, અને સરકાર એ જ મતની છે સારું શિક્ષણ બાળકોને પ્રાપ્ત થાય, યોગ્ય દિશાનું શિક્ષણ પ્રાપ્ત થાય, યોગ્ય રસ્તે શિક્ષણ પ્રાપ્ત થાય. અને સરકાર, મેં અગાઉ પણ કીધું, સમય સમય આ પ્રકારની જાહેરાત, હવે તો આખો વ્યવસ્થા ઇન્ટરનેટનું આ બધી વેબસાઇટોનું માધ્યમ પણ મળી ગયું છે, તો એના દ્વારા પણ સત્ય અસત્ય દરેક લોકો પારખી શકે છે. પરંતુ જેમ બેને કીધું કે એકવાર સેફ થઈ જાય નોકરીના અંદર, પછી પોતાનો જે સીઆર જે છે, સીઆર આગળ લઈ જવા માટે આ પ્રકારના અંદર પણ કામમાં પડતા હોય છે લોકો. કારણ કે હવે જે આખી વ્યવસ્થા યુજીસી ના નોર્મ્સ મુજબ, નવા નોર્મ્સ મુજબ, જે પીએચડી થવું હોય, એમફિલ થવું હોય, તો તમારે સર્ટન એક્ઝામ ના અંદર થી પસાર થવું પડે, ત્યારબાદ તમારા વાયવા લેવા, અનેક વ્યવસ્થાઓ ઉભી થઈ ગઈ છે. યુજીસી ગ્રાન્ટેડ છે, તમારે પરીક્ષા આપવાની પણ જરૂર નથી. આ કેવી રીતે પોસિબલ છે? હિમાંશુભાઈ, કહેવાય છે કે પઢેગા ઇન્ડિયા તભી બઢેગા ઇન્ડિયા, કેવી રીતે બઢશે ઇન્ડિયામાં? આમ તો વાઇબ્રન્ટ સરકાર કો કે ચમત્કારી સરકાર, ડબલ રોલ જ કરવાનો દર વખતે. ઈટીવી ને અભિનંદન આપ્યા. ઈટીવી એક અખબારી, એક માધ્યમ, ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા આ લોકો છેતરાતા બચાય, એટલે હું તો સૌથી પહેલા તમને અભિનંદન આપીશ. સરકારનું કામ એક ટીવીના માધ્યમ, એક જાગૃત ટીવીના માધ્યમથી થયું છે. જગદીશભાઈ એક જવાબદાર આગેવાન થઈ અને એમ કે છે કે આવી અમે ક્યાંય નહીં ચાલવા દઈએ. તમારી દરરોજ આવી કંઈક ને કંઈક ઘટનાઓ લોકોની નજરમાં આવે છે. જગદીશભાઈ, તમે તો અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના શિક્ષણ સાથે એક ચેરમેન પદનો જવાબદારી નિભાવો છો. 14,000 કરતી વધારે શાળાઓ એક જ ઓરડામાં ચાલે છે. આજે
તમારા મોડેલ ગુજરાતની અંદર 14,000 કરતા વધારે શાળાઓ, આ બધા તમે જે પાયામાં છેલ્લા 25 વર્ષથી શિક્ષણને વેપારીકરણ કરી દીધું, સરકાર એની જવાબદારીમાંથી છટકી ગઈ છે, લોકો વ્યાજે જમીનો વેચી પોતે દેવા કરી બેંકોની લોન લઈને ભણવું હોય તો ભણો, નહીં તો તમારી જોડે કોઈ સરકારનો કોઈ જ સહકાર નથી. એવા સંજોગોમાં પ્રાથમિક શાળાઓમાં તમે જે 17,885 ઓરડાની ઘટ છે ગુજરાત, 17,000 ઓરડા, અને તમે સરકારે વિધાનસભામાં આ જે બધું આ જે સરકારે કર્યું છે આના લીધે ક્યાંય કંટ્રોલ જ નથી. જગદીશભાઈ કે આ પ્રાઇવેટ સંસ્થાઓ કરે છે, ગુજરાત યુનિવર્સિટીમાં શરમ આવી, ગુજરાત યુનિવર્સિટી, અરે ગુજરાત યુનિવર્સિટી હસો, તમે મજા જ લો, તમારા યુનિવર્સિટી એના ઉનાળમાં જઈ જ રહી છે, જે લોકો છે તમામ લોકોને પકડીને બેસાડી દીધા છે, તમામ પ્રકારની ગુજરાત બહારની યુનિવર્સિટીની ડિગ્રીઝ છે, આ કેવી રીતે પોસિબલ છે અને કેવી રીતે મળે છે ગુજરાતમાં? ઓકે, આઈ ટેલ યુ વન થિંગ કે ઇટ ઇઝ નોટ, એવું આપણે એવું નથી કે ગુજરાતમાં ગુજરાતની ડિગ્રી લઈએ. મેં કહ્યું ને કે અહીંયા મેઘાલયની બી મળે છે, જયપુર યુનિવર્સિટીનો બી મળે છે, બધી ડિગ્રીઓ મળે છે, અને એમાં પોસિબલ એટલે છે કારણ કે એ લોકો ઓન રોલ સૂત્રધાર પણ હોય શકે, ઓન રોલ તમને સમજાય, આમાં બધા એજન્ટ્સ હોય છે, ધીસ ઇઝ ઇટ્સ લાઈક અ બિગ રેકેટ, એવું નથી કે અંદર અંદર થાય છે ને ઓપન, એ લોકો યુજીસી ના થપ્પાની અંદર લે છે, જાણે કે જયપુર યુનિવર્સિટીનું નામ ભૂલી ગયો, પેસિફિકા મોસ્ટલી નામ છે, મોસ્ટલી આઈ એમ નોટ શ્યોર, તો એમાં તો ઓપનલી કે છે એ લોકો, અને સાથે એ લોકો પાછું કહે બી કે અગર 3 મહિનામાં જોઈએ છે તો તમારે વધારે પૈસા આપવા પડે, અગર તમને 1 કે 2 વર્ષે જોઈએ તો શું એ લોકો, કારણ કે હવે આરટીઆઈ થી એ લોકો બીએ છે, કારણ કે એ લોકો પૂછે કે આને એક્ઝામ આપી કે તો આનું એટેન્ડન્સ બતાવો, સહીઓ બતાવો, યુ નો, અગર તમે 3 મહિના કહો તો એ લોકો વધારે ચીટિંગ કરવી પડે, અને 2 વર્ષમાં કહો કે મને નહીં વાંધો, નહીં તમે 2 વર્ષે આપજો તો એ લોકોને ઓછી ચીટિંગ કરવી પડે, એટલે આને આ લોકો યુજીસી ના પેલા બેનર ની અંદર જ કરે કે જાણે કે એક્ઝામ્પલ અગર 2 વર્ષની હોય તો બહુ સિમ્પલ છે, બેટ બતાવી દે કે તમે એક્ઝામ આપી છે, તમે એક્ઝામ આપો ના આપો કશું ફરક ના પડે, તમારે અગર જેન્યુઅન બતાવો તો તમે ટિકિટ રાખવી પડે કે જો હું ગઈ હતી જયપુર એક્ઝામ આપવા, અને પછી એ લોકો બતાવી દે કે તમે પાસ થઈ ગયા, ને વાયવા એટલા હદ સુધી કે પીએચડી ના તો વાયવા માટે બી પૈસા બોલાય છે, લેટ અસ એક્સેપ્ટ ધેટ, પણ એના માટે તમારે દિલ્હી જવું પડે જયારે તમારે વાયવા આપવાનું હોય, ને ત્યાં હાજરી બતાવવી પડે, અને પછી એ બધું ઓફિશિયલ દેખાય, તમને બધું ઓફિશિયલ છે બેટ, પણ એ લોકો અંદર થી આઈ મીન સેટિંગ વાળું હોય, એવું નથી, એટલે આમાં એવું નથી કે ફેક છે, આમાં એવું ફેક નથી, એના છે હાજરી પેલી 3 મહિના વાળી છે એ ફેક છે, એને અગર એક્ઝામ્પલ આપણે બીજી જ બધી છોડી, અત્યારે પેલા દિલ્હીના તોમરની જ આપણે જોઈએ તો એમાં એમના 100 એને તો લાલચ ચડી તો, ને એલએલબી ની ડિગ્રી તો સૌથી ઈઝી છે લેવાની, એલએલબી ડિગ્રીમાં કોઈ મહેનત જ નથી કરવાની, અને બીજી વાત કે આજની તારીખમાં ડિગ્રીમાં દેર ઇઝ નો, હવે આવ્યું હોય તો ખબર નહીં પણ હજી મારી ડિગ્રીમાં હું કોઈક બીજાનું નામ લખી દઉં ફેક કરાવી દઉં તો, આજે તો ડિજિટલ ટેકનોલોજી એટલી બધી આવી છે કે લોકો આરામથી કરી શકે છે. અમારી સાથે અમારા રિપોર્ટર પણ સંવાદદાતા પણ જોડાયા છે, ભાવેશ આખી ડિગ્રી મળે છે કેવી રીતે, કારણ કે આપે ત્યાં જઈને રૂબરૂ સવાલ કર્યા હતા, 3 મહિનામાં 3 વર્ષની ડિગ્રી મળી જાય છે, પૈસા ફેંકો ડિગ્રી મેળવો, કેવી રીતે પોસિબલ છે, એમાં એક્ઝામ આપવાની પણ જરૂર નથી, જે રીતે સ્ટિંગ ઓપરેશનમાં અમે સાંભળ્યું, કોઈ જ પ્રકારની એક્ઝામ નથી આપવાની, ખાલી ફક્ત ને ફક્ત એડમિશન લેવાનું, ત્યાં આગળ પૈસા આપવાના, અને ત્યાં આગળ જઈને તમે તમારું નામ અને જે જે ડિટેલ પ્રોવાઈડ કરવાની હોય, 10માની માર્કશીટ અથવા તો જે 12માની માર્કશીટ આપવાની હોય એની ઉપર, એના બેઝ ઉપર તમને તમને આખા જે 3 વર્ષનું સર્ટિફિકેટ, અને એ પણ તમે કહો એ વર્ષમાં, એવું નહીં કે હાલના જ વર્ષમાં કે 2015માં એન્ડિંગ હોય, 2008, 9 અને 10 બેક ડેટમાં પણ આ લોકો કરી આપે છે, અને જો બેક ડેટમાં કરવું હોય તો એનો રેટ અલગ હોય છે, જેટલા ટાઈમમાં જો ઓછા સમયમાં જો આ ડિગ્રીની જરૂર હોય તો એનો એના એનો એનો આખો રેટ અલગ હોય છે, અને 3 ટાઈપની ડિગ્રી હોય છે, એક તો વિઝા માટે હોય, વિઝા લેવા માટે જો તમારે મૂકવી હોય ડિગ્રી તો એનો રેટ અલગ હોય, એ અલગ યુનિવર્સિટી હોય, અને સેકન્ડ છે જે ગવર્મેન્ટ યુજીસી એપ્રુવ જો યુનિવર્સિટીમાંથી તમારે જોઈતું હોય તો એનો રેટ અને એની યુનિવર્સિટી અલગ હોય, અને થર્ડ જે છે તે પ્રાઇવેટ યુનિવર્સિટી, એટલે કે જે પ્રાઇવેટ સંસ્થાઓ હોય તેમાં પ્રાઇવેટ જે જોબ માટે જે જરૂરિયાત હોય જે લોકોને પ્રમોશન માટે, તો એના માટે પણ અલગ રેટ અને અલગ યુનિવર્સિટી આ લોકોએ નક્કી કરી રાખી છે, અને ગુજરાતભરમાં આ પ્રકારના જે તેમના એજન્ટો બેઠા છે અને તે લોકો
ડાયરેક્ટ જે યુપી એમપી નેશનલ જેએનયુ અને આ પ્રકારની જે બુંદેલખંડ છે પછી શ્રીધર યુનિવર્સિટી છે તમામ પ્રકારની જે યુનિવર્સિટીમાંથી આ લોકો સપ્લાય કરાવતા હોય છે આજે માર્કશીટો મંગાવતા હોય છે અને વેરિફિકેશનનો પણ ડર નથી એ વાત પણ સામે આવી છે કે વેરિફિકેશનનો પણ કોઈ ડર નથી આ કેવી રીતે પોસિબલ છે ચોક્કસ એ લોકો તમને પોસ્ટલ વેરિફિકેશન પણ કરી આપે છે અને તમારી સામે ઓનલાઈન પણ બતાવી આપે છે એમાં કોઈ પણ પ્રકારનું વેરિફિકેશનમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી આવતો અને જે ડિગ્રી આજે 3 વર્ષનું જે સર્ટિફિકેટ હોય તેના પરથી તમારે માર્ક જો તમારે તેના માટે અહીંયાની યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું હોય તો પણ તેના માટે માઇગ્રેશન અને પ્રોવિઝનલ સર્ટિફિકેટ પણ તે લોકો ઇસ્યુ કરી આપે છે જી જી હિમાંશુભાઈ 3 વર્ષમાં 45,000 ભરો તમારી પાસે ડિગ્રી આવી જશે માર્કશીટ આવી જશે માઇગ્રેશન સર્ટિફિકેટ પણ આવી જશે અને એ પણ વેરિફિકેશનનો કોઈ ડર નથી આ આ કેવી રીતે પોસિબલ છે ગવર્નમેન્ટ આમાં શું કરી શકે હવે આગળ યુનિવર્સિટી લોકો બધા રેકોર્ડ એ લોકો એ રીતે મૂકે છે એટલે વેરિફિકેશન બી હવે તમે કહું અગેન કહું કે તમે પોલીસ ચોર બનો અને ચોર ને પોલીસ બનાવો પછી જગદીશભાઈ નો સવાલ કરવા ઈચ્છે જગદીશભાઈ છત્તીસગઢ માંથી 2 યુનિવર્સિટી છે અને એક તો ત્યાંના જે સીએમ છે તેમના નામની યુનિવર્સિટી છે ડોક્ટર સીવી રમન યુનિવર્સિટી આનો જવાબ આપો જો આપના માધ્યમથી જે બાબત ઉજાગર થઈ છે એ જો મને પોતાને લેખિતના અંદર મળશે તો રાજ્યના શિક્ષણ વિભાગને પણ લખીશ અને જે તે યુનિવર્સિટીને પણ આની સીડી અમે આપને આપવા તૈયાર છે પણ મુદ્દો જે છે હું મારી અગાઉની વાત ઉપર જ ફરીથી આવું છું કે આ પ્રકારનું ક્યાંય પણ જો ચાલતું હોય તો એનો લાભ જે છે એ ચલાવનાર અને એનો લાભ લેનાર એ બંને એ ગરજવાન હોય છે કારણ કે એને જુદા જુદા સ્ટેપના દ્વારા બધી બાબતોની જરૂરિયાત પડતી બાકી યુજીસીએ જે અત્યારે જે વ્યવસ્થા તંત્ર આખું ઉભું કર્યું છે બેન એ એટલું બધું ટાઈટ વ્યવસ્થા તંત્ર છે અત્યારે કોઈ પીએચડી ના અંદર ઇઝીલી એડમિશન પણ તમે જે સર્ટેન યુનિવર્સિટી જે છે એના અંદર તમે એડમિશન પણ તમે સરળતાથી લઈ શકો એવી સ્થિતિ નથી કારણ કે એની અંદર એક્ઝામ પસાર કરવી પડે એક્ઝામ પસાર કર્યા પછી વાયવાની વ્યવસ્થા હોય છે પાંચ સીટ હોય પાંચ સીટની સામે 15 લોકો એના માટે એડમિશન માટે પ્રવેશ માટે પ્રયત્ન કરતા હોય એટલે સરળ નથી અત્યારે બાકી આ આખી જે છે એ શોર્ટકટ વાળા શોર્ટકટ વાળા ના લીધે આ બધી પરિસ્થિતિ નિર્માણ થાય છે અને સરકાર એની સામે સ્ટેપ લે છે લેવાની નહીં રુઝાન આમાં એ વાત પણ સામે આવી છે જે રીતે એ લોકો પણ કહે છે કે એક્શન કોણ લેશે કારણ કે ડિગ્રી જે પ્રાપ્ત કરે છે તે પણ ચીટિંગ કરી રહ્યા છે જે આપે છે એ પણ ચીટર છે એટલે એ લોકોને એટલા માટે ડર નથી મિલી ભગત છે ને બિલકુલ એટલે અગેન રિપીટ કે યુનિવર્સિટી પોતે જ કરે છે કારણ કે એના એક્સ્ટ્રા મની જોઈએ છે એ બી કે આ ઝંઝટ ગઈ છોકરાને ભણાવવાની રોકડી અંદર થઈ ગઈ એટલે એ લોકોને કોઈ જ વાંધો નથી અને બીજું કે અત્યારે જે આખું થઈ રહ્યું છે એ ઓબ્વિયસલી મિયા બીવી રાજી ક્યાં કરેગા કાજી એટલે ધીસ ઇઝ વેર ધ એડ્યુકેશન ગવર્નમેન્ટ હેઝ ટુ કમ ઇન ટુ પ્લેસ એન્ડ સ્ટોપ ધીસ કાઇન્ડ ઓફ આના લીધે બીજા છોકરાઓનો અન્યાય થાય છે અગર આપણે અત્યારે આ આંદોલન કરીને પેલું આંદોલન કરીએ એના કરતા આની સામે અગર સ્ટેપ્સ લઈએ તો બી ઘણા લોકોના અન્યાયથી બચી જશે કારણ કે આ ચલો ગુજરાતમાં તો તમે આજે પકડ્યું બેન યુપી બિહારમાં તો ઓપન છે દિલ્હીનું બહાર આવ્યું છે મુદ્દો એટલે આ પ્રકારની જાગૃતિથી ઘણો ફેર પડવો એટલે એના માટે મારે એટલું કહેવું છે કે આ રીતે જે આપણે લોકોને સ્ટોપ નથી કરી શકવાનું યુનિવર્સિટીને સ્ટોપ નથી કરી શકવાનું બીકોઝ ધીસ ઇઝ લાઈક તમે સિગરેટ પીવું યુ કાન્ટ સ્ટોપ ઇટ ભલે લોકો ઇન્જરીસ ટુ ઇન્જરીસ ટુ આ એક નશો છે એમ એવી રીતે લોકોને એની રિક્વાયરમેન્ટ છે એટલે જયારે સ્ટોપ થશે જયારે ટોપ ડાઉન એપ્રોચ એટલે જયારે સ્ટ્રિક્ટ એક્શન લેવાશે ને હવે જે બીજું ઇમ્પોર્ટન્ટ વાત છે કે જયારે જે ડિગ્રીઓનું અગર લેટ છે પ્રાઇવેટ કંપનીઓમાં ક્યાંથી ડિગ્રીનું વેરિફિકેશન થાય છે પેલો છોકરો ડિગ્રી લઈને આવે કે મારા કોલેજ નીચે તો પેલી કંપની જોઈ લે કે વેરિફિકેશન કરે કારણ કે એનો કોઈ ડિજિટલ પ્રોસેસ જ નથી ને કે લેટર નથી લખવાનું યુનિવર્સિટી કે ઇઝ ધીસ ટ્રુ ઓર નોટ પ્લીઝ રિપ્લાય એવું કોઈ કરવાનું નથી એટલે ઇફ ધીસ એવરીથિંગ ઇઝ ટ્રાન્સપરન્ટ એનો ડિજિટલ પ્રોસેસ થયા કે ભાઈ તમે આ ડિગ્રી નું ઓનલાઈન વેરિફિકેશન કરો 10 મિનિટમાં ખબર પડી જાય સચિન દૂધ એટલે જેને બનાવટી ડિગ્રી બનાવી એટલે જેને કે તોમાં ટાઈપ બનાવટી ડિગ્રી હતી એમાં યુનિવર્સિટી ઇન્વોલ્વ નહોતી દેટ ઇઝ વોટ આઈ અન્ડરસ્ટેન્ડ તો એ તો તરત પકડી જાય પછી જેમાં યુનિવર્સિટી ઇન્વોલ્વ છે એમાં ગવર્નમેન્ટ નું કામ છે કે એવી યુનિવર્સિટી ને જ બંધ કરાવે આવા સ્ટિંગ ઓપરેશન હિમાંશુભાઈ આવી યુનિવર્સિટી પર એક્શન લેવાની જરૂર છે કારણ કે જે રીતે છત્તીસગઢની ડોક્ટર સીવી રમન યુનિવર્સિટી જે સીએમ છે ત્યાંના તેમના નામે જ યુનિવર્સિટી આજે ચાલી રહી છે અને તે બીજેપીના જી જગદીશભાઈ હમણાં શું કરવું જોઈએ આવે જે એનો જવાબ જો કે જગદીશભાઈ નથી આપ્યો આપને આ બેન તમે કોઈ કોઈ સિગરેટની વાત કરી બીજી ત્રીજી વાત કરી સિસ્ટમની વાત કરી આ શિક્ષણની વાત છે આ કોઈ પણ જરૂરિયાત વાળો હોય તકલીફ વાળો હોય એ જ આ રસ્તો અપનાવતો હોય છે અને કોઈનું કોઈ ગુજરાતી જ અહીંયાથી બુંદેલખંડની કચ્છ રમણસિંહની કોલેજની ડિગ્રી અહીંયાથી જ લે છે તમે ચર્ચામાં
ખોટા ટ્રેક પર લઈ જાઓ છો. જગદીશભાઈ એટલું બધું સરસ કીધું કે અમે એટલી બધી સિસ્ટમો બનાવી દીધી છે કે કોઈ આવા કઈ ખોટું નહીં થઈ શકે. સરસ બોલ્યા જગદીશભાઈ. આજની ઘટના છે, આ લેટેસ્ટ આજનું છે. તમે 25 વર્ષથી શાસન કરો છો અને આ ગુજરાત શાસન તમે આખા દેશમાં મોડેલ કરવાના છો. અને આ જે કાર્યક્રમો તમારા આ ટીવીના માધ્યમથી સરકાર, આ સરકારનો જ હાથ છે. વર્તમાન શાસકોના દોરી સંચાર નીચે જ એમની કૃપાથી જ આ ધંધો ચાલે, નહીં તો કઈ એક નાનો કર્મચારી એક નાની ભૂલ કરે છે તો સસ્પેન્ડ થઈ જાય. સરકાર હવે શું કરશે? રેકેટ આ સરકાર ચલાવી રહી છે. સ્ટિંગ ઓપરેશન આપની સામે છે અને આ આપની સામે આ તો હા નાની વાત છે. હજી આવા ઘણા બધા કોચિંગ ક્લાસીસ હશે જેને હજી ખુલ્લા પાડવાના છે, તો આના માટે હવે સરકાર શું પગલા લેશે? સરકારે ભૂતકાળમાં પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ જે જે જગ્યાએ ચાલતી હતી ત્યાં આગળ કોઈની શેરશરમ રાખ્યા વગર પગલા લીધા છે અને આપના માધ્યમથી આ બાબત બહાર આવી છે એ સરકારના ધ્યાનમાં આવશે અને ચોક્કસ સરકારનું શિક્ષણ વિભાગ આ પ્રકારની પ્રવૃત્તિ કરનાર સામે પગલા લેશે. ફક્ત કોચિંગ ક્લાસીસ સામે કે પછી યુનિવર્સિટી સામે પગલા લેવા માટે પણ કંઈક તમે કાર્યવાહી હાથ ધરશો? એ તો તમે મને તમે આપશો તો હું પણ એની બાબત આગળ ધરીશ અને આ પ્રકારની પ્રવૃત્તિ ગુજરાતમાંથી અટકે એ માટેના પ્રયાસ સામે રમણસિંહ બીજેપીના સીએમની યુનિવર્સિટી. અરે સી યુ. જી જી જોશે. સી યુ ના, એટલે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આ એવું ઇટ હેઝ ટુ બી હોલિસ્ટિક એપ્રોચ. એટલે એમને કહ્યું હોય મે બી બુંદેલખંડમાં હોય યા બીજી યુનિવર્સિટી, એ લોકો કદાચ એ લોકોનું જ્યુરિડિક્શન કદાચ ના આવે, આઈ ડોન્ટ નો. એટલે લખી તો શકાય ધેન યસ લખી શકાય એટલે ધ સગેટો કાર્યવાહી ઇટ હેઝ ટુ બી ટેકન ટુ ધ હાઈએસ્ટ લેવલ ઇન ટર્મ્સ ઓફ કે આ એ રીતે ઇટ હેઝ ટુ બી કારણ કે આ લોકો ભલે આઈ મીન મસ્તી હોય પણ આ એક નોર્મલ યુજે બિચારો પૈસા ખર્ચીને મહેનત કરીને છોકરી જે લેમ્પની નીચે ભણીને એક્ઝામમાં સારા માર્ક્સ લાવે છે આ એનો એનો હક છીનવાઈ રહ્યો છે. સોસાયટી મસ્ટ બી અવેર થવાની જરૂર છે. અને એક ઉદાહરણ અમે આપની સામે મૂકવાનો પ્રયત્ન કર્યો છે, આપની આસપાસ પણ જો આવા કોચિંગ સેન્ટર્સ ચાલતા હોય તો આપે પણ બહાર આવવું જોઈએ. ઈ ટીવીનો સંપર્ક કરી શકો છો, અમે સરકાર સુધી પહોંચાડીશું અને એમને ખુલ્લા પાડીશું. તો બિગ ડિબેટમાં અત્યારે બસ આટલું જ. અમારી સાથે જોડા બદલ રુઝાન આપનો, હિમાંશુભાઈ, જગદીશભાઈ અને ભાવેશ આપનો આભાર. તો જે રીતે અમે કહ્યું કે અમે ખુલ્લા પાડીશું, બેનકાબ કરીશું આવા લોકોને અને આવા ડિગ્રી જે વેચી રહ્યા છે, જે શિક્ષણનું વ્યાપારીકરણ કરી રહ્યા છે તેઓને, તો બિગ ડિબેટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.